શું ચેતરભાઈ વસાવા રાહુલ ગાંધીને મળશે? શું ચેતરભાઈ વસાવા રાહુલ ગાંધીની ભારત યાત્રામાં જોડાશે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમને ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો, આજે છે મહાશિવરાત્રિ. ભગવાન શિવ તમારા પરિવારને અને તમને આશીર્વાદ આપે એવી હું આશા કરું છું. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, જ્યાં મિત્રો ગઈકાલે ગોધરા ખાતે રાહુલ ગાંધીએ વેલકમ કર્યું હતું અને ગુજરાત માટે 4 દિવસ પ્રવાસ માટે આવી રહ્યા રાહુલ ગાંધી. ગોધરા, દાહોદ તેમજ છોટાઉદેપુર અને ભરૂચમાં 4 જિલ્લામાં રાહુલ ગાંધી ફરવાના છે. અને સાથે સાથે ગોપાલ ઇટેલા જણાવ્યા અનુસાર આપણે વાત કરવાના છે કે ચેતરભાઈ વસાવાના આજે 17મા દિવસ ચાલી રહ્યો છે સહયાત્રા, યાની કે સભા યાત્રાઓ. તો રાહુલ ગાંધી એમની યાત્રામાં જોડાવાના છે અને ચેતરભાઈ વસાવ અને રાહુલ ગાંધી બંને મળીને ભરૂચમાં રેલીઓ પણ કરવાના છે, જ્યાં મિત્રો અને સાથે સાથે 4 દિવસ સાથે રહેવાના છે અને 4 દિવસ પ્રસાર પણ કરવાના છે, જ્યાં મિત્રો ભરૂચ ખાતે ભારી સંખ્યામાં રેલી કરવાની કરવામાં આવશે એવું પણ કહી રહ્યા છે. જ્યાં મિત્રો મિત્રો તમે પણ રેલી જોવા જવાના હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો તમે કોઈ પક્ષમાં સપોર્ટ કર્યો છે. હાલ જોવા જઈએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ભારી સંખ્યામાં સ્વયાત્રા 17મા દિવસ ચાલી રહ્યો, જેમ તેમ આગળ જઈ રહ્યા તેમ તેમ ખૂબ ભારી સંખ્યામાં એમને સપોર્ટ મળી રહ્યા છે. રાહુલ ગાંધી ગુજરાતમાં એન્ટ્રી કરતાની સાથે ભારી સંખ્યામાં રાહુલ ગાંધી સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું છે અને સાથે સાથે ચેતરભાઈ વસાવાને પણ સપોર્ટ કરી રહ્યા છે કે રાહુલ ગાંધીના જેટલા બી કોંગ્રેસના નેતા હતા એ બધા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે જમશે ગુજરાતમાં પણ ભારી સંખ્યામાં ચૂંટણી જંગ થવાની છે, ભારી સંખ્યામાં લડાઈ થવાની છે. મિત્રો પણ આમ જોવા જઈએ તો ચૂંટણીના હજુ 2 મહિના આજુબાજુ બાકી છે, ત્યારે અમેક લોકો યાની કે પોતપોતાની પાર્ટીઓ પ્રચાર ચાલુ કરી દીધું હોય ત્યારે કોંગ્રેસના જે રાહુલ ગાંધી છે એ ગુજરાતમાં આવ્યા છે. જી હા મિત્રો, ભરૂચ ખાતે ભારી સંખ્યામાં એમની રેલી કરવાના છે. મિત્રો, રેલીના વિડીયો પણ તમને આ જ ચેનલ પર મળશે. મિત્રો, તમને જાણકારી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. જી હા મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.